भवानी शंकरो वंदे सद्धा विश्वास्वरूपिणो। याभ्यां विना न पश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा पश्यन्ति ज्ञानचक्षुषा। हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। बधाने विषय संस्कृत धोरण 10 के जेमा आपणे पाठ्यपुस्तकनो जे कोर्स छे ए हवे पूर्णताना आरे जवा थई रह्यो छे। आजे आपणे नाट्य 19, काव्ય 16, પાઠ 17 અને કાવ્ય 18 આ ત્રણ બોર્ડની આ વર્ષ પૂરતા દૂર કરી રાખવામાં આવ્યા છે। સમયને આધારિત આ ત્રણ પાઠ આપણે કરવાના છે નહીં, એટલે અત્યારે આપણે 15મા પાઠ પછી સીધા 19મા નાટ્યમાં મળીએ છીએ। નાટ્ય 19 છે મિત્રો, સત્યમ મયુરઃ, બહુ સરસ મજાની અને હાલમાં પણ પરિસ્થિતિને લાગુ પડે એવી વાત અહીં નાટ્ય 19માં બતાવવામાં આવી છે। હેડિંગ છે સામાન્ય કે સત્યમ મયુરઃ। સત્યમ એટલે કે સાચે જ, મયુરઃ એટલે કે મોર, સાચે જ મોર। જે તે સમયનો એક ગુરુ અને શિષ્યની વાત અહીંયા બતાવવામાં આવી છે કે જે આજ હાલના સમયમાં પણ આપણને ઘણા બધાને લાગુ પડતી હોય છે, બરાબર। આ નાટ્યમાં એક શિષ્ય પોતાના ગુરુના રસ્તા ઉપર ચાલતો જાય છે અને ગુરુ જે પ્રમાણે કહે એ પ્રમાણે જો આપણે ચાલીએ તો ખરેખર એમાં આપણું હિત હોય જ છે। પણ ઘણા બધા એવા છાત્ર હોય કે જે ગુરુના લીધેલા રસ્તા પર ન ચાલતા હોય અને મુશ્કેલીમાં મૂકાતા હોય છે, બરાબર। બ્રહ્મ વાક્ય જનાર્દન એવી જે વાત છે એ અહીંયા આપણે સ્વીકારવી જોઈએ કે ગુરુએ બોલેલું જે કંઈ પણ છે એ શ્રેષ્ઠ જ હોય, એ આપણા માટે બ્રહ્મવાક્ય જનાર્દન જેવી વાત હોવી જોઈએ, બરાબર। કોઈ પણ વાત તમને કહેવામાં આવે, બરાબર, અભ્યાસને લગતી, તો એ તમારા જે કોઈ પણ ગુરુ છે જે તે વિષયના એની બોલેલી વાત છે એ પૂર્ણપણે સાચી જ હોય। પણ અહીંયા વિદ્યાર્થી જે હતો, આ શિષ્ય હતો, એને પ્રશ્ન છે, એટલે હેડિંગ આપ્યું સત્યમ મયુર, સાચે જ મોર, એમ એક સરસ મજાના નાટ્યના ઉદાહરણ દ્વારા અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે। આગળ આપણે વિશેષ એની ચર્ચા કરશું, બરાબર, કે હાલની પરિસ્થિતિને કઈ રીતે આ આધીન છે। કરતા છે મિત્રો એના બોધાયન, બરાબર, એવા નામના એક વિદ્વાન પંડિત જે થઈ ગયા બોધાયન નામના, અને એમણે કૃતિ રચી ભગવદ ઝુકીયમ, બરાબર, એ ગ્રંથમાંથી અહીંયા એક નાટ્યાંશ આપણી સમક્ષ લેવામાં આવેલો છે, ભગવદ ઝુકીયમ। પ્રાસ્તાવિક ચર્ચા મિત્રો આપણે એની કરીએ, બરાબર, કે સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 10 પ્રકાર। રૂપક એટલે કે નાટક, શું થાય રૂપક એટલે? તો કે નાટક। તો એના કેટલા પ્રકાર છે સંસ્કૃત ભાષામાં? તો કે 10 પ્રકાર છે, બરાબર। એને રચવા માટે
અને એની મર્યાદા હોય છે, એના નીતિ નિયમ હોય છે, એ રીતે નાટ્યની રચના કરવાની હોય. બરાબર, આપણે ગમે તેમ, ગમે એ કાર્યક્રમ, ગમે એ જે કાંઈ પણ આપણે કરતા હોય, એનું આપણે એક આયોજન બનાવતા હોય, તો એમ નાટ્ય રચવા માટે પણ એક મર્યાદા, એક આયોજન, એક નીતિ નિયમ ઘડવામાં આવ્યા છે, કે જેના રચયિતા છે ભરત મુનિ, નાટ્યશાસ્ત્રના રચયિતા. નાટ્યશાસ્ત્ર આખો ગ્રંથ છે, એ નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથમાં કઈ રીતે તમારે નાટક રચવા, કેવા પાત્ર, કેટલા અંક વગેરેની સ્પષ્ટતા બતાવવામાં આવી છે. બરાબર, એ નિયમો મુજબ જો નાટક રચવામાં આવે તો એને નાટ્યનું બિરુદ મળે છે. બરાબર, તો સંસ્કૃત રૂપકના એટલે કે નાટકના 10 પ્રકાર છે. એમાંનો એક પ્રકાર અહીંયા પ્રહસન સ્વરૂપે આપણને બતાવવામાં આવ્યો છે. અહીંયા નાટકનો જે નાટક આપવામાં આવ્યું એ નાટકનો પ્રકાર કયો છે, તો કે પ્રહસન. બરાબર, પ્રહસન પ્રકારનું આ આપણું નાટક છે. બરાબર, એક પ્રકાર છે એનો પ્રહસન. આ પ્રહસન એકાંકી હોય છે. બરાબર, પ્રહસન પ્રકારના જે કોઈ પણ નાટક હોય ને એ એકાંકી હોય. એકાંકી એટલે તો કે એક રાત્રિમાં ભજવાતું નાટક, એટલે એક અંક. એવા ગણાયમાં 5 અંકના નાટક હોય, ગણાયમાં 10 અંકના હોય. બરાબર, આપણે જેમ ઘણા બધા એવા નાટકો હોય છે. બરાબર, અને એનું કથા વસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવા જે અનેક પ્રહસનો રચાયા છે એમાં સૌથી વધારે પ્રસિદ્ધિ છે એ આ, જેમાંથી નાટ્ય આપણું લેવામાં આવ્યું, એ ગ્રંથ એટલે ભગવદ્ ઝુકીયમ, એ નામના પ્રહસનને મળેલી છે. કેટલાક એવા વિદ્વાનો છે કે જે એવું માને છે કે આના રચયિતા તો કે બોધાયન છે. બરાબર, આપણે આગળ લખ્યું બોધાયન. બરાબર, ઘણા બધા જે તે સમયના વિદ્વાનોમાં મત મતાંતર છે આ નાટ્ય રચનાના કરતામાં. બરાબર, ઘણા વિદ્વાનો એવું માને છે કે આ ભગવદ્ ઝુકીયમના કરતા છે એ બોધાયન છે. બરાબર, જ્યારે કેટલાક વિદ્વાનો આ કોઈ આ રચના કોઈ અજ્ઞાત કરતા નહીં છે, એટલે કે એનું નામ નથી ખબર, એમ અજ્ઞાત એટલે ખબર નથી એવા કરતા, તો આ મત મતાંતર છે. તો પણ આપણે કર્તા કૃતિનો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે તો બોધાયન યાદ રાખવાનું છે. બરાબર, ઓપ્શન આપ્યો હોય કે અજ્ઞાત કરતા તો વાત અલગ છે, પણ એવો ઓપ્શન આપ્યો હોય નહીં એમ માને છે. તો આ ભગવદ્ ઝુકીયમના કરતા ઘણા વિદ્વાનો જે તે સમયને એવું માને છે કે બોધાયન છે, અને ઘણા વિદ્વાનો એવું માને છે કે બોધાયન નથી, એટલે કે કોઈ અજ્ઞાત કરતા છે. આનો રચનાકાળ, આની રચના ક્યારે થઈ, તો કે લગભગ ઈસવીસનની 4th સદી માનવામાં આવે છે. પ્રસ્તુત નાટ્યાંશ આ ભગવદ્ ઝુકીયમ પ્રહસનમાંથી સંપાદિત કરીને અહીં આપણી સમક્ષ લેવામાં આવ્યો છે. હવે નાટ્યમાં આપણને વિષય વસ્તુ તરફ લઈ જાય છે આ બીજો જે પેરેગ્રાફ છે. બરાબર, પહેલા પેરેગ્રાફમાં એની નાટ્યની અને નાટ્યના કર્તાની ચર્ચા કરી. હવે બીજા પેરેગ્રાફમાં આપણને મૂળ વિષય વસ્તુ તરફ લઈ જાય છે, કે જેમાં ગરીબ પરિવારમાં જન્મેલો શાંડિલ્ય જે શિષ્ય છે, બરાબર, એનું નામ છે શાંડિલ્ય. આવા નામનો શિષ્ય છે શાંડિલ્ય. બરાબર, એ શાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે. હવે જોજો એની પરિસ્થિતિ આપણે જોવાની છે, કે ગરીબ પરિવારમાં જન્મેલો છે, એટલા બધા ગરીબ છે કે ઘરમાં પૂરતું બધાને ખાવાનું પણ પ્રાપ્ય થતું નથી. બરાબર, એટલે એને શું વિચાર્યું
તો કે સરળતાથી ખાવાનું મળી રહે એટલા માટે એણે ઘરને ત્યાગ કરી દીધો, ઘર છોડી દીધું અને બૌદ્ધ સાધુ બની જાય છે. બરાબર, ઘરનો ત્યાગ કરી દીધો અને બૌદ્ધ સાધુ બની ગયો. કોઈ એવા મહાપુરુષ સાધુ સંતના શિષ્ય બની ગયો, સાધુ બની ગયો પોતે બૌદ્ધ સાધુ. પરંતુ એમાં એને તકલીફ હતી. ઘણા એવા શિષ્ય, ઘણા એવા વિદ્યાર્થીઓ હોય ને, એ બધા એમાં એને તકલીફ જ હોય. બરાબર, એમાં અહીંયા આને બધી પ્રકારે તકલીફ જ હતી આ સાંડિલ્યની. બરાબર, તો બૌદ્ધ સાધુ બની જાય છે, પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે આ સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દે છે. હવે સાધુ હોય તો એને ઉપવાસ એકટાણા વગેરે રહેવું પડતું હોય. હવે એ હતો મૂળ ખાધરો, આપણે આપણી ભાષામાં કહીએ ને તો ખાધા જ રાખતો. બરાબર, પણ હવે ઘરમાં પૂરતું ખાવાનું નહોતું મળતું એટલે બૌદ્ધ સાધુ બની ગયો. બૌદ્ધ સાધુ બન્યો તો હવે એમાં ઉપવાસ એકટાણા વગેરે કરવાનું આવ્યું. તો હવે એ કઈ રીતે મેળ કરવું? એમાં એને તકલીફ થઈ એટલે એણે શું કર્યું? તો કે બૌદ્ધ સાધુનો વેશ છોડી દીધો અને એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે. કોઈ એવા સિદ્ધ પુરુષ હતા, બરાબર, એનો શિષ્ય બની જાય છે આ સાંડિલ્ય. અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે. જો આમાં ચોખ્ખું લખ્યું છે ને, બરાબર, અહીં પણ એને તો ખાવામાં જ રસ હોય છે. મૂળ વાત આપણે કહી કે એને ખાવું વધારે પસંદ હતું. બરાબર, ઘણા એવા હોય, બરાબર, રાત દી ખાધા જ રાખે, ખાધા જ રાખે, વળી બે કલાક થાય, બીજી બે કલાકે પાછો બીજું કંઈક ખાય, બીજી બે કલાકે પાછું ખાય. હા, પણ અહીં પણ એને તો ખાવામાં જ રસ હતો, શિષ્ય ભાઈનો કોઈ સિદ્ધ પુરુષનો, પણ એને તો ખાવામાં જ રસ હતો. પણ એના આ ગુરુ સતત ભણવાની ફરજ પાડતા હતા, સતત એને કીધા રાખતા, તું ભણ, તું ભણ, તું ભણ. બરાબર, ભણવું પણ ફરજિયાત છે મિત્રો, એના વિના ઉધાર નથી. બરાબર, સમય દિવસે ને દિવસે બદલતો રહે છે, અઘરો થતો જાય છે, પૈસાનું કદ મોટું થતું જાય છે. બરાબર, તમારી પાસે છે છતાં પણ તમને એમ થાય કે હજી વધારે હોય, નથી એને તકલીફ છે, એને તકલીફ. સંસાર એટલે મુશ્કેલી. બરાબર, માનો તો ઉપાધિ, ન માનો તો કાંઈ નહીં, કહેવતો છે ને એવી. બરાબર, કરો તો ઉપાધિ, નકર કાંઈ છે જ નહીં, મોજ મજા કરો. બરાબર, તો મોજ મજા કરવા માટે આપણી પાસે થોડુંક વસ્તુઓ, થોડોક લક્ષ્મીનો સંગ્રહ હોવો જરૂરી છે. આપણે મોજ મજા કરી શકીએ, ઘર પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિથી રાખી કયા આધારે શકીએ? આપણી પાસે લક્ષ્મી હોય તો. બરાબર, બાકી તો ઝૂંપડામાં ઘણા માણસો રહે છે અને મોટા મોટા 5 BHKના બંગલામાં ઘણા રહેતા હોય, પણ એ બંગલા કરતા ઝૂંપડાવાળો છે ને એ વધુ સુખી અને આનંદમાં હોય. આપણે ભલે બંગલામાં રહેતા હોય પણ આપણાથી સુખી અને આનંદિત એ ઝૂંપડાવાળો વધારે હોય. બરાબર, દરરોજે દરરોજનું ટકે ટકનું કમાઈને ટકે ટકનું ખાય. બરાબર, આપણે તો અનેક પ્રકારની ઉપાધિઓ. બરાબર, તો આ ગુરુ એને સતત ભણવાની ફરજ પાડે છે અને રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસ સમય કરતા વહેલા નગરમાં આવી પહોંચે છે. એ ગુરુ અને શિષ્યનો સંબંધ જોડાઈ ગયો, એટલે જે ગુરુ હતા એના એ તો એનો ડેઇલીનો નિત્યક્રમ. બાજુમાં કોઈ એવું ગામ હતું અને ત્યાં એ સવાર સાંજ ભિક્ષાવૃત્તિ કરી આવતા અને એને
પૂરતું જમવાનું મળી રહેતું, ગામના લોકો સારા હતા, બરાબર, કે એને પૂરતું જમવાનું આપતા એટલે મળી રહેતું એને. એટલે આણે એવા ગુરુને પકડા કે અને ભાઈ બધું મળી રહે છે તો આપણે આની હારે જોડાઈ જાય એટલે આપણને ખાવા પીવાનું મળી રહેશે. સવાર સાંજ એનો ચોક્કસ સમય, એ જ સમય એ ભિક્ષા માટે નીકળે. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસ સમય કરતાં વહેલા નગરમાં આવી પહોંચે છે. દરરોજનો એનો જે નિત્યક્રમ હોય એના કરતાં આજે થોડાક વહેલા આવી ગયા અને નગરમાં પ્રવેશ કરે ને એ સાથે એક સરસ મજાનો બગીચો, ગામના પાદર હોય ને એવી રીતે. તો રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસ સમય કરતાં વહેલા નગરમાં આવી પહોંચે છે. ગુરુ છે એ સમયની કિંમત જાણનાર છે, એટલે કહે છે કે સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને આજે સમય વૈધો, બરાબર, થોડા વહેલા આવી ગયા હતા એટલે એ જે સમય વૈધો, એ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડુંક ભણી લેવાનું કહે છે કે ચાલ થોડોક સમય બચ્યો છે તો આપણે ભણી લઈએ, હું તને થોડુંક જ્ઞાન આપું, બરાબર. આવું કીધું. બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે. નગરમાં જાય એ પહેલાં એક સરસ મજાનો બગીચો હતો, સમય વધ્યો હતો એટલે ગુરુએ કીધું કે આ બગીચો છે, આપણે હજી ભિક્ષા લેવા જવાને થોડી વાર છે તો થોડો સમય છે તો ચાલે કે હું તને થોડું કોઈ વિષયનું કોઈ બાબતનું જ્ઞાન આપું. બંને જણ બગીચો હતો એ બગીચામાં પ્રવેશ કરે છે અને એ સમયનું દ્રશ્ય જ્યારે બગીચામાં પ્રવેશ કરે છે ને ત્યારથી આપણા પાઠની એટલે કે આ નાટકની શરૂઆત થાય છે, બરાબર. એ બગીચામાં પ્રવેશ કરવા માટે એ શિષ્યને થોડી બીક હતી, થોડો ડર હતો, બરાબર. એના વિશેની ચર્ચા આ નાટ્યમાં કરી છે. તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં બતાવેલું છે. ત્રીજો પેરેગ્રાફ જોઈએ કે સાંડિલ્યની બહાના બાજી હાસ્ય પીરસે છે, અનેક પ્રકારના બહાના કરે છે બગીચામાં જેવા પ્રવેશ કરે છે ને એવા, બરાબર. એની જે બહાના બાજી છે એ આપણને આમાં હાસ્ય સ્વરૂપે બતાવવામાં આવી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે અનેક પ્રકારના બહાના કરતા હોય, બરાબર, એમ અહીંયા એની બહાના બાજી જે શિષ્યની છે એ આપણે હાસ્ય સ્વરૂપે બતાવવામાં આવેલી છે. આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલીક ગંભીર અસર મનુષ્યના જીવન ઉપર પડતી હોય છે. નાના આપણે હોય બાળક સ્વરૂપે અને ત્યારે અનેક રીતે આપણે તોફાની મસ્તી મજાકવાળા હોય બધાય, અને ત્યારે માતા દ્વારા આપણને કોઈને કોઈ એવી ડરાવણી વાત કહેવામાં આવે અને એવી વાત જીવન દરમિયાન આપણને યાદ રહી જતી હોય. એની કેટલી ગંભીર અસર છે એ મનુષ્યના જીવન ઉપર પડતી હોય છે. એટલે કહે છે કે માણસ ભલે ગમે એટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી એનામાં જે પ્રકારના સંસ્કાર પડી ગયા હોય એ દૂર થઈ શકતા નથી, બરાબર. માતાએ જે કંઈ પણ વાત કીધી હોય એના જે સંસ્કાર છે એ ક્યારેય દૂર આપણે જીવનમાંથી થઈ નથી શકતા. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે નાનું બાળક છે તોફાન કરતું હોય, બરાબર, તો એની માતા એને કહે કે તોફાન કરમાં નકર બાવો પકડી જાય,
હવે ભાવો ક્યાંય ગોતવા નથી જવાના, પણ એની વાતમાં એવો દમ છે કે એ બાળક છે એ બાવાનું નામ લીધું એટલે તોફાન કરતો બંધ થઈ જાય, એના મનમાં ડર ઉત્પન્ન થાય કે ખરેખર કોઈ બાવો આવશે અને મને પકડી જાય, બરાબર? તો એવો ડર એ બાળકના મનમાં હોય છે. એ બાળક છે એટલે એને બીજી લાંબી કોઈ ખ્યાલ હોતો નથી, બરાબર? તો એવી રીતે એ બાળકના મનમાં આ જે વાત છે માતાએ કીધેલી કે તોફાન ન કરતો નકર બાવો પકડી જશે, એ વાત છે એ જીવનભર એને યાદ રહી. મોટો થઈ જાય ગમે એવડો તો એ ક્યારેક બાવો જોવે ને તો એને યાદ આવે કે મમ્મી મને આવું કહેતી હો બાવો પકડે, આને બાવો કહેવાય, બરાબર? તો એ પ્રકારનું અહીંયા સાંડિલ્ય સાથે આવી એક ઘટના ઘટી હતી અને એની ચર્ચા આપણને આ નાટકમાં બતાવવામાં આવી છે, બરાબર? સાંડિલ્યને એની માતાએ જ્યારે નાનો હતો ને ત્યારે એક વાતની ચર્ચા કરી હતી, બરાબર? કે બહુ તોફાન ન કરતો નકર બગીચામાં એક આસોપાલવનું ઝાડ છે ને એની પાછળ વાઘ છે, એ વાઘ પાસે મૂકી આવીશ એ તને ખાઈ જાય, આવું એની સાંડિલ્ય અને એની માતાએ કીધેલું હતું. એટલે અહીંયા હવે બગીચામાં પ્રવેશ કરવાનો છે અને સાંડિલ્યને યાદ આવ્યું કે મમ્મીએ મને કીધેલું છે મારી માતાએ કે બગીચામાં એક ઝાડની પાછળ વાઘ રહે છે અને એ ખાઈ જાય, એટલે અહીંયા બગીચામાં પ્રવેશવાની જેવી વાત આવી ને એટલે એના બાના શરૂ થાય છે અનેક પ્રકારના, બાનાબાજી કરવા લાગે છે કે નહીં હું બગીચામાં નહીં આવું, તમે પહેલાં પ્રવેશ કરો તમારી પાછળ હું આવીશ, એને બીક હતી કે હું પહેલાં જઈશ તો મને વળી વાઘ ખાઈ જાય, તો બરાબર. તો આ વાત અહીંયા જે મૂકવામાં આવી ને એનાથી સમજવાનું આપણે છે કે ઘણી ખરી એવી ખોટી વાત હોય કે જેમાં આપણે વધારે ઊંડા ઉતરી જતા હોય અને અનેક પ્રકારનું મુશ્કેલી આપણને આવી પડતી હોય, બરાબર? આ બધી બાબત આપણે ખાસ સમજવાની હોય છે, બરાબર? કોઈ પણ મુશ્કેલી આવે એનો રસ્તો છે, પણ ધીરજપૂર્વક થોડોક આપણે શાંત ચિત્તે જો એનો વિચાર કરીએ તો એ મુશ્કેલીનો સામનો આપણે ચોક્કસપણે કરી શકીએ છીએ, બરાબર? તો માણસ ગમે એટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોની તેનામાં જે અસર પડી ગઈ છે તે દૂર થઈ શકતી નથી, બરાબર? એની માતાએ એને જે કંઈ પણ કીધેલું હોય એ એને જીવનભર યાદ રહે છે અને એ જીવનમાંથી ક્યારેય દૂર થઈ શકતી નથી, કારણ કે આપણા સૌ પ્રથમ ગુરુ એ માતા પિતા છે, બરાબર? એને જે આપણને સંસ્કાર આપેલા છે, જે આપણામાં સિંચન કર્યું છે ગુણોનું, બરાબર? એવું સિંચન કે એવા સંસ્કાર અન્ય કોઈ આપી જ ન શકે, બરાબર? એના દ્વારા જ આપણે ઓળખાતા હોય. આપણે ઘણી બધી વખત ઘણા ઉદાહરણો આપણને મળી રહેતા હોય, સારા સંસ્કાર માતા પિતાએ આપેલા હોય જ છે પણ આપણે લીધેલા ન હોય અને એના કારણે આપણી વાહે ક્યારેક માતા પિતાને નીચું જોવું પડતું હોય, ઘણી ખરી વખત આવું બનતું હોય છે, બરાબર? તો તે દૂર થઈ શકતા નથી. અને બીજો અહીંયા કહેવામાં આવ્યું છે કે વિદ્યા શા માટે ભણવી જોઈએ, એ પ્રશ્નનો ઉત્તર પણ આ પાઠમાં આવતા સંવાદમાંથી આપણને મળી રહે છે. તો આ બે વાત અહીંયા સરસ મજાની બતાવવામાં આવી છે કે ભણવું શા માટે જોઈએ. આને અહીંયા ભણાવવાની વાત કીધી ને એટલે ઓલો બાના કાઢવા માંડ્યો અને બગીચામાં પ્રવેશ કરવાનો હતો એટલે બાના કાઢવા માંડ્યો, બરાબર? શા માટે ભણવું જોઈએ એની પણ અહીંયા
આ નાટ્ય દ્વારા આપણી સમક્ષ ચર્ચા કરવામાં આવેલી છે. એની આગળ આપણે ચર્ચા કરીએ બીજા લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. જય શ્રી કૃષ્ણ.